स्वामी नारायण 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 भजले मनवा स्वामी नारायण 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 स्वामी Narayan Swami Narayan Narayan Swami Narayan Narayan Swami Narayan Narayan Swami Narayan
સભામાં બેસો ત્યારે મારી હામો જો ને બેસી દે. બોલી શું? સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે એ બોલવા. એટલે હું બોલું છું એ નહીં સાંભળવા. નેત્ર બંધ ને બે. આનો એક શબ્દ જો પકડી રાખે તોય બહુ, એ સવાર છે, વધારે નહીં. અત્યારે જેમ સોમણ ખાવાનું ઘરમાં ભર્યું હોય અનાજ, પણ ખાવા જોઈએ પાછળ, અને થોડુંક જ જોઈએ. પછી અત્યારે સભા થઈ છે એનું બીજું કોઈ કારણ નથી. ખાલી મેં કહ્યું મારે એક કલાક આવું છે. જેમ પૈસાને હાચવા પડે એના કરતા હો ગણો આને હાચવો પડે છે, એ સત્સંગ કહેવાય છે. સત્ય વસ્તુ એને બહુ હાચવી પડે. બીજું બધું ગયેલું પાછું મળે છે, એક આયુષ્ય મળતી નથી. ગઈ એટલે ગઈ, જાય ચતર. અને જે બધા એને થોડા મેં કહ્યું થોડા બોલાવજો, બોલાવવાનું કારણ શું છે? એક અલૌકિક કારણ છે. અહીંના થોડાક જે માણસો છે એને જાત્રા કરી હતી, એની પાસે બુદ્ધિ નથી અને પૈસા નહોતા, જાત્રા પણ કરી નથી અને કરે તનમાં મેળ બેસે. સાંભળવાનું નથી એટલે કોઈ ચીજ નથી. આ ગામ કાયમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરે છે એ શીખ્યા છે, એટલે મારે પ્રસંગ હોય લાલજી બંધ હોય તો આને લઈ જાય. પણ મેં એને કહ્યું હતું કે ભૂત તમારા ધૂન થી નહીં ખસે, એને કહ્યું. અને ન જ ખસો. આજ ઘરમાં એક બાર ગામની બાઈ આવેલી છે, એના પિયર માંથી એક વણઝારણ વણગેલી આવેલી, એ 5 વર્ષથી રે. અને સ્વામિનારાયણે કહ્યું છે કે આ ભૂત પ્રેત નો ઉપદ્રવ થાય ને ઉપાધિ ઘરે ભાવ હોય તો નથી, ત્યાં સુધી સારું છે. પકડાય નહીં અને હેરાન કરે નથી. પોલીસ ખાતા પાસે જવાતું નથી, કોર્ટમાં ફરિયાદ મુકાતી, કોઈ ચીજ બનતી નથી. પછી એ જે વણઝારણ વળગેલી બાઈને એમને જાત જાતની હેરાનગતિ કર્યા કરે, પણ બોલે નહી. અત્યારે જેમ ગુનેગાર હોય એ બોલે નહી કે મેં ગુનો કર્યો, પણ મારે તારે બોલે. તે ભલી કેટલાક કઈ એનું મગજ ચાકી ગયું છે, ફલાણું થઈ ગયું છે, બધે લઈ જાય, પણ કશો મેળ પડે નહીં. આખું ગામ બી ગયું ઓછો નહીં.
અને એના ઘરમાંથી જે માંસ હતા ઘરમાંથી બહાર નીકળી ગયા. એ ભાઈ એના ધણી નું પેલી વણઝારે આવી એટલે એને ગળું ચાલુ થયું, એને પાડી દીધો. અને એ ભાઈ ની માં કે છે, આ લોકો થોડું સ્વામિનારાયણ કરે, કે એને કે છે તમે સ્વામિનારાયણ સમય કરશો મારી છોકરીને મારી નાખશો, એટલે મારે મારે ઘેર લઈ જવી પડશે બુવા પાસે. આવી સમજો, અને એ ભાઈ ની માં થી સ્વામિનારાયણ મૂર્તિ પાસે ન જાય, બેઠી બેઠી તમાકુ હુંગ્યા કરે. પછી એ ભાઈ કોઈને કબજે રે નહી, તે બેઠક માં ટેમ્પો લાવ્યા, 15-20 ચડી ત્યાં આવ્યા. મેં કહું અહીં કેમ આવ્યા તમે, નબળો હોય તો અહીં લાવવું છે, લગ્ન હોય તો આમ જવું, ખાવાથી બહાર કાઢો બધાને, અહીં નહીં. આ ધંધો શીખ્યા અહીંયા અને અમારે આ ધંધો કરવાનો અહીંયા તમારા પૂતળાનો. ત્યાં પછી બધા છોકરા કહેશે કે એમને નથી આવ્યા, પણ આ ભાઈ કબજે રહેતી નથી, ગમે તેને પાડી દેશે. પેલી વણઝારે રહેશે મજબૂત, આખું ગામ બી ગયેલું. અને મેં ગામને કહ્યું હતું તમે ધૂન કરો છો એ હું જાણું છું, પણ તમારાથી ભૂત નહીં જાય એ પણ જાણો. સ્વામિનારાયણ કોણ છે એ ખબર નહીં, તમે નામ લો પણ શું કરે, પેલી વસ્તુ જાણવાની છે. પછી આ ઘરવાળાનું ઘર ગામમાં છે, એમાં સ્વામિનારાયણની મૂર્તિ મેં પધરાવી છે, પુસ્તકો મેં મૂક્યા છે, મૂર્તિ સ્વામિનારાયણની કરેલી મૂકી છે. પછી અહીં ઉત્તર સંડે ભૂતાવળ નો વિસ્તાર છે, ત્યાં મેં સ્વામિનારાયણ ના મૂક્યા, મૂર્તિ તમારે કામ નહીં લાગે, પધરાશો તો કામ નહીં લાગે. એ બીજી લાઈન આવી, એટલે અહીંના બધા સ્વામિનારાયણની મૂર્તિ સ્વામિનારાયણે જોયેલી છે એના પરથી એ પધરાવેલી. પછી બધા કહે છે ઉત્તર સંડે જવું પડશે, કહ્યું ને મૂર્તિ હતી નામ લેતા હતા ઉત્તર સંડે જવું, મેં કહું ત્યાં નહીં જવાય, ત્યાં કેમ જવું પડ્યું તમારે, એની હારે આવવા દો, એની મૂર્તિ એની હારે આવવા દો, એટલે ભાઈ ની એની હારે આવવા. બધા ઘરમાં મૂર્તિ પધરાવી છે, આ મૂર્તિ શું કરી શકે એ ખબર નહીં. પછી સ્વામિનારાયણે મૂર્તિ કરાવેલી એક ચાંદીની પોતે ચિત્રની પોતે જ, એની મેં ચાંદીની છાપ કરી છે. એના ઘરમાં ખુરશી છે, મૂર્તિ છે, પછી મૂર્તિ પેલી ભાઈ જેને વળગી છે વણઝારણ એ ત્યાં ન જાય, મૂર્તિ પાસે ન જાય, અતિજ આને ખબર પડે પૂતળાઓને. એને ઢહાડી લઈ જાય ત્યાં. પછી સ્વામિનારાયણની મૂર્તિ હતી, એ મૂર્તિ લઈ ચાંદીની, અને એ ભાઈ જેને ભાઈ જે ભાઈ વળગી છે એના માથા પર મૂકી ત્યાં રાડ પાડી. એટલે પેલી વણઝારણભાઈ કે છે આના ખોળિયા માથે નહીં રવાય હવે. પછી મેં સ્વામિનારાયણના પુસ્તક વાંચીને પછી એને કહ્યું બધી માથાકૂટ જવા દો, ગામ આખું ભેગું થાય તાઇફો જોવા. કેટલા અહીંયા ભેગા નથી, આખું ગામ ભેગું થાય ખેલ જોવા. પછી એ ભાઈને એને કુટુંબ કહ્યું મેં કે એની માને હતી ત્યાં એને ઘેર મોકલી આપો, એને જ આ બગાડી છે. એને ખબર નહીં એટલે આ ધંધો કરે બધા, એની માને મોકલી આપો, એ ભાઈને રોજ વડતાલ મોકલીને જાઓ,
તો પછી પધરાવ્યો શું? સ્વામિનારાયણ કહ્યું રહ્યો છે એનો અર્થ શું થાય? બીજો એટલે એને કહ્યું એ છોકરો છે એને કહ્યું તું બાઈને લઈ અને રોજ વડતાલ મંદિર જાય અને સ્વામિનારાયણ ના ગલ્લો છે ત્યાં હો રૂપિયા નાખી દેવાનો રોજ જઈ. સ્વામિનારાયણે કહ્યું તમે કર્મ કરો છો એને હું જાણું છું એનો અર્થ શું બીજો થાય? અને એને રોજ લઈ જવાનું રોજ જઈ જેમ શહેરમાં કઈ માણા હોય એને કસરત કરાવવા આવે કલાક હાથ પગાર આવે રોજ લઈ જઈ કસરત કરાવવા. એ રોજ લઈ જાય અને 4 રૂપિયા નાખવાના ખાલી દેશો તો એને જ પડવાનું ખોટું નુકસાન નથી ધ્યાન રાખજો હું આનો કાયદા જાણું છું એટલે. અને થોડાક દાડા જઈ અને મૂકી દેશો તો વણઝારી ફરી વળશે પછી નહીં નીકળે. આ શરીરને હામું કરવું હોય છે તો ડાક્ટરે જોઈને કહ્યું કે રોજ તમારે 2 ગોળીઓ લેવાની બધા ફાકે છે રોજ જઈ જયારે કે ત્યારે ખાધા ઉપર ખાધા વગર ની ગમે ત્યારે કે આ ગોળી કેમ ફાકતા મોટો વાંધો છે. મને પૂછે હજુ કે કેટલાક દાડા હજુ વાર છે હજુ કસરત કરવાની એક આ બટાકો 3-4 મહિને બહાર નીકળે છે. એક બાજરો 2-4 મહિને બહાર નીકળે. એ બહીને ખબર પડે કે આ સ્વામિનારાયણ આચાર છે ત્યાર પછી બનતો છે. જેમ છોકરું અજાણ્યું હોય અને માંગવું પડ્યું હોય એને ડાક્ટર ના કે દાડાંતર ચાણવલ ગોળી ખાવી એને આમદન પડતી નથી એની માને કે પાણીમાં દૂધમાં આપી દે આને સમજણ પડશે તારે છે સમજણ ના પડી તારે આ ભૂત આવ્યું ઘરમાં ત્યાં છે ને. સ્વામિનારાયણ જે નિશ્ચય ખાંડ ખાંડ કર્યો છે આ નીકળી જાય છે એટલે કરવું પડે. નિશ્ચય કોઈને કહે એમ ટકી રે એ માનવાને કોઈ કારણ નથી. અત્યારે બ્રાહ્મણ જો જોવે છે બધો વિધિ કરે છે ગણપતિને બેહાડે છે ખીરડો પધરાવે છે તો પણ છૂટી જાય છે. ત્રીસ 40 લાખ ખર્ચા પછી છૂટી જાય પાછો ભાઈ બધા પાકી ગયા હોય તો છૂટી જાય એમાં છૂટી ગમે ત્યારે છૂટી જાય પાકટ ને આવો. નિશ્ચય ટકી રહેશે એ માની લેવાનું કોઈ કારણ નથી એ ટકાવવો પડતો રહેશે. એટલે ભાઈ રોજ અમને પાછી કાલે મેં એના ધણીને પૂછ્યું હતું એ બધા કે રોજ ચાલીને આવીએ છીએ ક્યાંથી રામ પરથી વડતાલ પછી આજ સવારે માણસ દર્શન કરવા મોજા પડીને આવ્યો અહીં કાઢવા પડે અહીં વાંધા વાળું છે અહીં મોજો નહીં પહેરે. એ જે એની દૂર છે સ્વામિનારાયણ અડેલી એ કામ લાગશે આ મોજો નડશે ભાવ અહીંયા તમને શું કામ બોલાવે એક આ ગામમાં અજાયબી છે પાછી જોવા જાય તો
એને અજાય બી કે એટલે કોક જ જગ્યાએ હોય એને અજાય બી. અજાય બી શું છે? જેમ કોઈ પાસે ભણ્યા વગરનો હાવ અને કરોડ રૂપિયા હોય તો બધાને કાકા કાકા કરે એમ અહીંયા એ છે ભણ્યા વગરનો હાવ. પછી કેટલીક છોકરીઓ આપે એના બાપ કે મારી છોકરીને તમારા સ્વામિનારાયણ નો અર્થ ભલે હોય પણ દારૂ તો પીશે જ તે અજાય બી છે. અને છોકરી હોય કા છોકરી બાજા રાખે કે છોકરીનો બાપ બાજા રાખે, મારી છોકરીને જો છોકરો જન્મશે તો એક માતાને બોકડો ચડાવી દેશે જતા જો અજાય બી છે. બોકડો હમતો નથી તારો છોકરો કોને આપેલ પૂછશે એટલે માતા કઈ જાણતી નથી એને કઈ ખબર નથી અજાય બી છે. અને વડતાલ પાસે છે પણ 35 વર્ષ પહેલા મંદિર પર કોઈ જવાનું જ નહીં, કઈક લેવું અજાય પાછા મંદિર પર નહીં જવાનું. કારણ કે આ મંદિરના પગથિયા 30-40 અને એનું મંદિરનું મંદિર 9 ઈંટનું અને ત્યાં ત્યાં બેવાનું એટલે આ અજાય બી છે પાછા. અને એને જે મંદિર બાંધ્યું છે 9 ઈંટનું કે 10-11 ઈંટનું એમાં 12 મહિને એકાદ વખત જવાનું, ત્યાં સુધી જે કરવું એ કરે માતાજી રે બેહી રે ફરે હરે ફરે. અને બહુ હારા હોય મન તો વળી અડદના દાણા બાફીને ચડાવે. અને કા એક છોકરો બાય લાવે તે દાડાની પાસે જાય કે માતાજી આ બાઈ હું માતા લાવ્યો છો 2-3 લાખ ની તો થોડાક પૈસા. આ તો તે દા જાય એ બધી અજાય બી છે. અહીં કોઈ દાડો ભાગવતે કેવું, રામાયણ કેવી, ગીતા કેવી, સ્વામિનારાયણ ની મૂર્તિ ગામમાં કેવી, મતનામત કેવું, રામકૃષ્ણ નમઃ એ જય બિશા બધા થયેલે જ નહી. અને શાખ જ એની એવી બનાવ બન્યો કે કોણ જાણે, પણ કોઈ બાવો હોય અને કઈ ઉઘરાયું હોય 5-6 બાજરો કે તો કોક પીન મળે એ બાબલી અહીં મૂકીને જતી રહી જતી અજાય બી છે. ઘણી અજાય બી છે બહુ. અને હું આ ગામમાં આવું ત્યારે બીજા માણસ કઈક લાવી ભૂંગળું મેળ અજાય બી શકે એટલે આ સ્વામિનારાયણની કથા બચા ન થાય. પણ થોડુંક સ્વામિનારાયણ એક બે ઘર કર્યા 2-5 કર્યા અત્યારે હો 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 છે નાના મોટા એને 2 વસ્તુ જલાવી છે એટલે અજાય બી છે પાછી અહીંયા જ 2 જ વસ્તુ જલાવી. આ મૂર્તિને તમે સાંતવજો બીજું કઈ જતા નહીં કે અને સ્વામિનારાયણ નામ વગર નામ બીજું લેતા નહીં. બધા રામના છે કૃષ્ણ છે એ બધા સ્વામિનારાયણના અવતાર માન્ય કરેલા છે એ હલકું બને છે વધારે પડતું. મેં કહ્યું કે આ લાઈનમાં તમે નહીં સમજો કારણ કે આ તમારી લાઈન નહીં પાછી. સ્વામિનારાયણમાં આટલી શક્તિ છે અનંત અવતાર ધારણ કરી શકે છે એ તમારી બુદ્ધિમાં નહીં આવે અને તમે સમજી નહીં શકો. પણ તમે સ્વામિનારાયણ કે બીજું નામ બોલતા નહીં ગમે તે કામ હોય તો એટલે આ 2 ને પકડાય એ અજાય બી છે.
એટલે એને સ્વામિનારાયણ ની મૂર્તિ મેં આપી છે, માન્ય કરી શું છે એ માન્ય કરી લે. એ પ્રેસ ની ગમે તે કામ લાગે એને માન કરી હોય. અત્યારે સરકારે જે નોટ બહાર કાઢે માન કરેલી હોય એનું જ આવે, બીજી છાપી લે તમ તાર પહેરવા કરો ને. હું ઈશ્વરવાડે ગયેલો તો આમ જતો જ તો બે ત્રણ ભડાકા છે, ભડાકા છે એમાં ગાની પદની નોટો નીકળી. હા એટલી બધી નોટો ક્યાં ઉડાડી કે આ બધી ખોટી ખોટી નોટો છે, મૂર્તિઓ છે એ તમને ખબર નહી. એટલે મૂર્તિ આપેલી અને થોડું કહો એમ કરતા ગયા હતા ગામમાં, ઘેરે ઘેર આટા માર્યા મેં તો. પચાસ પચાસ બધા આટા માર્યા છે. ભગત બનાવવાનો છે એટલે એ કામ તમને કોઈને ન આવડે, એ કઠણ માં કઠણ કામ, શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ કામ. એ આ બે ગામમાં બે હારતો ગયો, સ્વામિનારાયણ નામ અને સ્વામિનારાયણ ની મૂર્તિ બે હારતો. આને મૂકીને તમે જતા નહીં, એ અજાયબી છે આ ગામ, એ ગામ કઈ નહીં. અને આ ગામમાં મારું ચિત્ર કોઈના ઘરમાં ના મળે એ અજાયબી છે. ઘણા મને પૂછે કાનજી મહારાજ મારા છોકરો પહેલા નંબર પર આશીર્વાદ આપે, મેં કહું મારો આશીર્વાદ લેશ ને તો નપાસ જ થવાનો છે. આપવું જોઈએ એટલે મારો આશીર્વાદ લેવો હોય તો આ હાવણો જાલ એમાં આશીર્વાદ પડ્યો છે. અને કોઈનું ચિત્ર ભજન કરનારનો આમાં રાખતા નહીં, જેનું સૌ ભજન કરે છે એની મૂર્તિ તમે રાખજો, એ ગોટાળો થશે ઘરમાં. એટલે આ બે વસ્તુ આ ગામને જલાવીશ. તો આ ગામમાં અજાયબી એ છે કે એના ઘરમાંથી ભૂતા પ્રેતા રોગ કામણ પ્રમાણ શત્રુનું પ્રમાણ વ્યભિચારનું પ્રમાણ જુગારનું પ્રમાણ ઘટીને બહુ જ ઓછું થયું છે, એ અજાયબી છે. એટલે આ ગામને જોવાવું જરૂરી બહુ છે, એના ઘર જોવા જરૂર બહુ. કોઈ ગામમાંથી અજાયબી એ છે, કોઈ ગામમાંથી દસ ભાઈ અને દસ ભાઈ એક બે ત્રણ દાડા કોઈ સમયમાં જાય ને ત્યાં ભજન કે એક ગામ નહીં, અજાયબી નથી, અજાયબી છે. એક છોકરી હતી બે ત્રણ બે વાર પહેલા સાપ કાઢ્યો, સાપ બધાએ જોયો, છોકરી લીલી કાઢતી ગઈ, અજાયબી છે. એટલે પછી પછી એ છોકરીને આણંદ દવાખાને લઈ ગયા, ડાક્ટરે જોઈ અને કે આ શ્વાસ બેસે છે હવે નહીં જીવ્યા. તો એની માએ કહ્યું કે ભાઈ ઈલાજ કઈ થતો કરી જુઓ ને, તો ડાક્ટર કે કરું તો જીવશે અંદર. પણ ડાક્ટરને નળીઓ ગોઠવવાની એટલે પેલી કંઠી નડે, એટલે ડાક્ટર કે છે આ કંઠી તમે કાઢી લો, અજાયબી છે. એટલે પછી તે છોકરીની મા કહે છે કે ડાક્ટર સાહેબ એ છોકરી જતી હોય તો ભલે જાય પણ કંઠી કાઢવી નથી, એ અજાયબી છે. અને આપણે તો બધે બામણ હોય તો તમને લે કાઢી નાખો, કાઢી નાખો, નિમોનિયા થઈ ગયો, આમાં નથી કાંઈ.
ડાક્ટર બિચારો વિચાર કર્યા, સામાન્ય માણસ આટલી બધી શ્રદ્ધા લાવ્યા ક્યાંથી? એને કંઠીમાં શું એમાં છે? લાકડું છે, એ વાલી છે પણ છોકરી વાલી નથી. એ ડાક્ટર બિચારો આનંદ પામ્યો કે તારી જેવી શ્રદ્ધા મેં જોઈ નથી. છોકરીએ જવા દો અને આપણે તો લુગડું જાય જવા દો, પણ આપણે તો કરો જેમ કરો. પછી ડાક્ટરે કહ્યું આની શ્રદ્ધા છે કિંમતીમાં કરવી, એ ગમે તે કંઈક જાણતી હોવી જોઈએ અને હું અજાણ છું, આ કંઠીની લાઈનમાં હું અજાણ છું. એટલે ડાક્ટર કે ભલે એને હામી કરી અને કરી, છોકરી બેઠી થઈ હજુ કંઠી દુઃખ મારા કેમ કરે છે, એ અજાયબી છે. આને અજાયબી એ છે કે એને રહેવાનું ઠેકાણું નથી, કસાયનું ઠેકાણું લાંબુ નથી, પણ સ્વામિનારાયણ ને રહેવાની ઓરડી કે કઈ હોય તે સારા ચાલુ કરે છે, એ અજાયબી છે. અને બીજા ગામમાં બંગલો મોટો હોય અને 3 રૂપિયાની ગોખરો, 3.5 ની મૂર્તિ બેન છે, એ અજાયબી છે. ત્યાંથી અહિયાં કર્યાનું છે મેં, પણ છે અજાયબી. અહીં 30-40 ઘેરે આજે આરતી થાય છે અને મહિમય તો નહીં ને ટુકડું બદલીને આરતી કરે છે. પછી આનું પાણી જે છે એ સ્વામિનારાયણ ના પીવું જાણું છું, જોવે ખરા. એટલે આ બધા ઘેરે ઘેર સ્વામિનારાયણ ની મોટા ભાગની મૂર્તિને ધરાવે, કા પાણી પાય, પણ કંઈક ને કંઈક કરે જ છે, એનું કંઈક છે. સોરેન્દ્ર વિશાળા વાળા હોટલ વાળા અમદાવાદ થી આવેલા અહિયાં, ત્યાં ઘેરે ઘેર નાની નાની માટલી જોયેલી, પાણી આમ ધરાવે સ્વામિનારાયણ જોયેલું, તેની ભાઈ કે આપણે તો ઘેર છે નહી, અહીંથી શીખીને ત્યાં ગયા, અજાયબી છે. એટલે હવે આ ગુજરાતમાં જાણી દો પાછો, આ ગામમાં અજાયબી છે બહુ. પણ અજાયબી એ છે, બે જ છે એના ઘરમાં, એક સ્વામિનારાયણ આકાર અને એનું નામ બે છે, અજાયબી છે. અને મેં મારું ચિત્ર તમે ઘરમાં રાખશો તો હેરાન થશે, મેં હમને પાડી છે, મારા હાથમાં કઈ નથી, મારે મૂકવું હોય તો મૂકો, ઉલટા દુઃખી થશો તમે અને મારા પર સ્વામિનારાયણ કુરાજ થશે, તને આ ધંધો ક્યાં થયા. એટલે એ અજાયબી છે. એટલે અજાયબી શું છે? અહીંયા બે જ વસ્તુ છે, સ્વામિનારાયણ નો આકાર અને સ્વામિનારાયણે પોતાના મુખમાંથી બહાર કાઢેલું નામ, એ બે જ છે. હમણે મારે થોડું કામ હોય, આળા હોય, એ તો અહીંયા અઠવાડિયે દાડે દાડે તો ગામમાં હોવ જ, ભેગા થાય પાંચ. એટલે આ ગામને જવું બહુ જરૂરી, અજાયબી કીધી એટલે પછી મેં તમને. અને એ લોકોને કહ્યું છે કે તમારો ઘરનો ફોટો હોય, કાંઈ કામ નહીં કરીએ, તમારે પાણી મૂકવો હોય તો મૂકો, એ જીવ વગરની વસ્તુ છે, નકામાં તમારો સમય બગાડો એનો જોવામાં. એક પણ તમે ચિત્ર પધરાવશો, મૂર્તિ પાસે તો પધરાવશો, અને ટીવી તમે કદાચ તમારે લાવો જોવો હોય, અને આ ગામમાં મારી પણ અજાયબી, હું આવવાનો થાવ તો ટીવી નો ડાળીઓ તો ઉતારજો, એ પણ મારી અજાયબી, હું ગયા પણ ચાલુ કરે. તમે જોઈને કઈ નહીં કાઢો એને હમણાં આપો, જોનારે કઈ કાઢ્યું નથી, સમય બરબાદ કરે બગાડે છે. એટલે અહીંયા
એ અજાયબી છે. તમે બધા તમારી અજાયબી ખરી, પણ તમે આપો જમાઈને જીગાજીને, અને મારી અજાયબી બધું આ ઘર મારું કરેલું છે. તમારી અજાયબી, અને પછી બાજે જે હળગે જે હળગે, આવી હું નહોતી જાણતી તને, હવે તને તાર હું નહોતી જાણતી. આ ઘર આખું મારો અમે કર્યું છે, આ બાકડા બેઠક ના છે, આ કોઈ ઘર મારું કરેલું નહી. તમે જીગાજીન કરી આવેલો તદ્દન તૈયાર, હાવ આજે હાજે આવ્યા ને કાલે ઘર કરી આપો, લઈ જાઓ બે લાખ રોકડા. તમારી અજાયબી બહુ, અને તોય મારા બીજા બીજા ચાલ, આ જીગાજી આવવાના, મારે હાજર રહેવું પડશે, ઉનાવના ભજીયા કરવા પડશે, તોય બીજું બીજું એટલે આપ્યા તોય ઠેઠ સુધી મરતા હોતી બી એ બધા ઘર આમાં કરે ઓછા હોતા. એટલે આ ગામની અજાયબી છે, અને આ ગામને શું વાત કેવી એ મેં ઘણી શેરીમાંની સભાઓ જોયા પછી એક સભા કાઢી કે આ કામ લાગશે. થોડું વચનામાંથી એક પણ વાત કામ ન લાગે. મન જ્યાં જાય ત્યાંથી પાછું વાળીને આત્મામાં લાવવો, એ બનશે કોઈ નથી, એ આમાં છે. વાંચવું હોય તો વાંચે, બનવાનું નથી. એટલી ઊંચી વાત છે, એ તો શ્રેષ્ઠ માણસો બનવાનું, રંકનો રાજા બનાવવાની છે. સ્વામિનારાયણ એક વાત લાવશે, સ્વામિનારાયણ ના ભગત ને ધ્યાન શું રાખવાનું, એને દ્રષ્ટાંત લાવશે સ્ત્રીનું. પતિવ્રત અત્યારે સામાન્ય સ્ત્રીઓ પણ આ વસ્તુ તો પાડે જ છે, એ શ્રીમાં સમજાવશો. ભગત એને ધ્યાન શું રાખવાનું, બાઈ પડ્યા પછી ધ્યાન શું રાખવાનું. એક બાઈ ગામમાં કથા બેઠેલી, એની સાસો એ કહ્યું એની વહુને, છોકરાની વહુને, તું કથા સાંભળવા જાત કરી હમને પડે તને ત્યાં કથા સાંભળવા. એમાં એવો એક પ્રસંગ આવ્યો દ્રૌપદીને જીતી લાવ્યા, પછી એની માઇન બધા કહ્યું સરખે ભાગે વેચી ખાવ, એટલે પાંચ જણ એક સી રાખી. એટલે આ ભાઈ આ કથા સાંભળી, એટલે ભાઈ ઘેર આવી, એની સાસુએ પૂછ્યું તમને કથામાં શું સારી સમજણ પડી, કે એક પતિ હોય ત્યારે તે દુખી હોય, પણ પાંચ હોય તો નિરાશ. અરે રાય, આ વાળા વાજાય તો વગર એક ને પાંચ ગુરુ કરીને બેઠા. પેલો ગુરુ આમ કે, પેલો ગુરુ આમ કે, હાખર ને કે ભાઈ એમ. સ્વામિનારાયણ ભગત ત્યાં પછીથી, સ્વામિનારાયણ ભગવાન જાણ્યા પછીથી એને ધ્યાન શું રાખવાનું, એને ધ્યાન જેમ પેલી પરણ્યા પછી ને ધ્યાન શું રાખવાનું. હવે બીજા પુરુષના ડાયરી
શું છે તો કે એમાં તો મન ખરાબ થઈ જાય બહુ. એને એ ધ્યાન રાખવાનું છે ભગવાન નો ભગત્યા પછી તે પહેલા નહીં. અત્યારે ભાઈ લગ્ન કર્યું એને શું કરવાનું કરશો ને કયું બાપના ઘેર હોય પરિણામ પછી ધ્યાન રાખવાનું. એટલે સ્વામિનારાયણ જેમ પતિવ્રતા પતિવ્રત એટલે પતિ કેમ કરનાર જેમ સ્ત્રી છે એમ હું કેમ કરનાર તમે થાવ એમાં મુખ્ય વસ્તુ છે. અને બીજું જે છે એ સ્વામિનારાયણ નું ઘસાત જેમ પતિવ્રતા સ્ત્રી હોય એનું ઘસાતું બોલે તે બાય નહીં સાંભળે મારે એના જ ઘરમાં જવું છે એમ તમારે સ્વામિનારાયણ ની પાસે જ રહેવાનું છે. એટલે સ્વામિનારાયણ નું ઘસાતું બોલે તો તમે એને જવાબ દેજો અને નહીં તો તમને ઢીલો કરી જતો રહેશે એ કહેશે. એમાં બહુ છે નર્દમ તો તમે શું કરશો એમ સ્વામિનારાયણ એક વાત સમજાવે છે કે તમે મને પરમેશ્વર જાણ્યા પછીથી હું કોઈ મજ કરજો તો તમે સુખી થવાના છો અને પ્યાસ કીતીને પામવાના છો. એટલે સ્વામિનારાયણ ના ભગત તો એમાં દૈવત ભગવાને મૂકેલો જ હોય અને ઉપયોગ કરવાનો એ પાજી અને પલાવ છે હલકા છે. હવે સ્વામિનારાયણ નું ઘસાતું બોલે તો હા હલકા મલકું છે એને તમે દબાતા નહીં હલકો મલકું છે. ભગવાન પોતે શબ્દ વાપરે છે એ તો પાજી પલાવ છે એમાં ક્યાં માલ કરશો તારે જે બોલ્યું ને ખરાબ. એક ભૂંભેલમાં એક પુતાવળ નો વિસ્તાર વાળું ઘર હતું રોજ આવે રોજ જાય રોજ બહાર 500 રૂપિયા જાય રોજ. એને એક વિશ્વાસને કારણે સ્વામિનારાયણ મંત્ર બેસાડ્યું એ ભૂત પ્રેત નું ગયું બંધ કર્યું એ દેહ મૂકી ગયો. એના છોકરાએ લાંબુ કઈ કરેલું નહીં મને હું કે ને મેં કહ્યું તો વડતાલની રડ લઈ જવાની અને વડતાલ નું ભગવાન નું જ્ઞાન ભાગ નું કુવો પાણી પસાદે નો એ કોઈ ભૂત નહીં હોય તો પાવું ને જતું રહેશે એ જતું રહેતું મને હાવ કે ને રજ પાણી આપે એટલે કમ્પ્લીટ મને હાવ કહેતો હતી મેં કોઈ ધ્યાન રાખજો કમ્પ્લીટ નું જે દાડે ત્યાં મૂક્યા તે દાડે બધા પરિવર્ષ કમ્પ્લીટ વાળું એ પરિવર્યા મને જ કહેતો હતી રજ પાણી આપે ને કમ્પ્લીટ એ ક્યાં સુધી કમ્પ્લીટ રહ્યું તમે થોડું ઓછું માનવાનું ઓછું કર્યું તરત જ આવી ગયા. અત્યારે જળ લીલું ક્યાં સુધી તમે જુઓ છો કે જમીનમાં ચોટ્યું ત્યાં સુધી પણ એને તમે કાપી નાખો એટલે હુકું જોવાના છો તે દાડે. એટલે આ ગામ તો આ વાતનું પૂરું કારણ કે ગરીબાઈમાંથી તમે બહાર નીકળો છો અજ્ઞાનતામાંથી બહાર નીકળો છો. તમે સારે સારે ઠેકાણે જાઓ છો એનું કારણ કયું છે કે સ્વામિનારાયણ બીજું કયું કારણ છે. આ ગામના માણસો હારા હારા બધા જેટલા ઘર છે એ બધા જોઈ નાખેલા છે બધા ધૂન કરવા ગયા છે. લાંબુ તમે તો નહીં કરી શકો પણ બીજું કઈ કરતા નહીં તમે સ્વામિનારાયણ ના ભગત થયા હો તો સ્વામિનારાયણ ને મૂકીને કઈ કરતા નહીં. અનંત કોટી બ્રહ્મા ના પતિ છે એની તો કઈ કોઈ રીતે વાત સમજાવી શકાય એમ નથી. અને જે બધા કોઈ હારા આગળ થયા એ ભગવાન ના ભજન થી નારદી છે કે કોઈ થયું એ આનાથી જ થયું બીજા કોઈ થી નહીં. પલ્લાજી જે થયા તે ભજન થી બીજા કશાથી નહીં. એટલે તમારે ગામને
મેં સંસ્કાર થોડાક આપ્યા છે તો પણ હવે તમારે થોડા જાણતા રહેવા જરૂરી બહુ. એટલે આ ગામ બીજી રીતે એક અજાયબી છે. એ ભાગ્ય જ કોઈના ઘરમાં હોય એ અજાયબી છે. સ્વામિનારાયણ નો આકાર અને સ્વામિનારાયણ નું નામ એ કોકના જ ઘરમાં હોય તો. બીજું ગોટાળીઓ હોય એટલે એનો મેળ પડતો નથી. આ લોકોને એટલી બધી શ્રદ્ધા છે. એક સમય મહેશે કહ્યું, હવે વરસાદ પડે છે એમાં પાંચે હાડીઓ બાંધી તો પણ આ તે વિચાર કર્યો તો કે ભગવાન ધ્યાન રાખશે. એટલે આને પરચાય પારો કે ના થયા છે એ કયા કારણે પૂર્યા એ સ્વામિનારાયણ વગર બીજું કરતા. એટલે તમે અહીંયા આવ્યા એ ઘણું સારું કર્યું. મને નોતરું આપ્યું નથી, હું મારી બેતે આવ્યો છું. આ તો ખાલી મેં આમ તો 22 કલાક મળીશ પડીશ. અહીંના એક માણસ આ ઘરના જ માણસ કહ્યું કઈક બટાકા કર્યા છે. મને કહે શું કરું, મેં કહ્યું સ્વામિનારાયણ થોડું ભાગ કાઢજે એટલે બટાકાનું ધ્યાન રાખશે સ્વામિનારાયણ. તે બટાકાનું ભગવાન જ ધ્યાન રાખ્યું. તે બસે પણ બટાકા આપવાના થયા. પછી મારે ત્યાં લાવ્યો, મને અધિકાર નથી લેવાનો. એ તો શરીરમાં અને મંદિર એમાં ખર્ચ ચાલતો, મારે શું થવું. એટલે મંદિરમાં બહેમણ બટાકા આપવા ગયો તો કોઠારી કે કયા ગામના આવ્યા, કેટલા હરિભગત સાહેબ ભેગા કર્યા. કે મેં એક બહુ કહેવાય એ અજાયબી છે નહીં ઘણી જ. અહીંયા નોરતા આવે તારે જગત બધું ચલાવે બરાબર. પણ આને મેં બતાવ્યું કે નોરતા આવે એ ગાવાનું જ છે, બીજું કઈ છે. એ ક્યાંનું ક્યાં લઈ ગયા બધા. એટલે તમારે નોરતા આવે ત્યારે ગાવું હોય તો સ્વામિનારાયણ ધૂન કીર્તન કરજો. એ અજાયબી છે, અહીં ગાઈ છે જો એ અજાયબી છે. એટલે આ ગામને પણ અત્યારે એટલી વાત કરું છું કે તમે સ્વામિનારાયણના ભગત થયા છો મૂકીને તમે કરી જોયું છે પણ કે મેળ પડ્યો નથી. પણ હવે તમે કરતા નહીં કોઈ સ્વામિનારાયણ થી સંતોષ માનજો. અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. આ કલયુગમાં એનું રાજ ચાલે સ્વામિનારાયણ. એટલે તમને અન્ન મળી રહેશે, વસ્ત્ર મળી રહેશે અને આબરૂ મળી રહેશે. એ ત્રણને મળી રહેશે એને કારણે. નથી એક હોય તો બે તો હોય જ નહીં કોઈ. બીજા બધા એના નોતરા મળશે અને સ્વામિનારાયણ મળવું દુર્લભ બહુ છે. એ માણસને ખબર નહીં કે આનું નોતરો મળે દુર્લભ બહુ છે. અને ભગવાન એની નોંધ લે કે મારા ઉત્સવમાં આવ્યા. એટલે અત્યારે ખાલી જ આવ્યો, બીજું કઈ હતું નહીં. પણ હજુ પાછો બીજો એક સંકલ્પ કરતા આવ્યો છે એ પૂરો કરો. એ પાછો સ્વામિનારાયણ હતો, એની ઈચ્છા હોય તો પણ થાય. એટલે ફેર વળી પાછો એક ફેરે આવીશ ત્યારે રસોડું સળગાવવાનું, એમ જીગાજીને બોલાવીને કરો છો ને બધા, એમ રસોડું કરવાનું અને સ્વામિનારાયણ નામ બોલે એને આખો દિવસ ખવડાવવાનું, એ પણ ગોખીને આવ્યો છું. થશે ને ચગના એટલે તમે એ બધા આવ્યા. અને પાછો અહિયાં નથી કોઈ સાધુ આવ્યો, નથી આચાર્ય આવ્યા.
નથી એવા કઈ કુંડા કઈ બ્રાહ્મણ બોલાયા એવું કઈ નથી કર્યું. થયું છે ને કારણે બે જ વસ્તુ પકડાવેલું કારણ, એ બીજું કયું કારણ? જે આચાર્ય જે ભજે એ આ ભજે છે, અને બધા સાધુ ને હરિભક્તો જે નામ લે છે એ આ લે છે. અને આને બધા આ ગામને ઓળખે છે, બધા હરિભક્તો બધા મોટા ભાગના. એટલે અજાયબી વાળું છે એટલે તમને બોલાવે, નહીં તો તમને અહીં શું કામ બોલાવવાનું? મારે તમે શું કરવાના અહીંયા? નકામી ગઢમથલ તમારી કરાવવી, તમને એટલા માટે બોલાય કે અજય ગામ છે. ધ્યાન રાખજો હા, પતિવ્રત સ્વામિનારાયણ જે છે એને આકારને છોડતા નહીં, એ અલૌકિક આકાર છે. એ આકારનો મેળાપ તો બ્રહ્માંડમાં ઘણો મળ્યો. બ્રહ્માનંદ સ્વામી તો કહ્યું આ સ્વામિનારાયણ મને મળ્યા એ બહુ જ સોંઘા મળ્યા. એના માતમ જતા 100 વખત મળી અને સ્વામી વખતે મળે તો સોંઘા મળ્યા, એટલી કિંમતી છે. અને જો દુનિયામાં સ્વામિનારાયણનો ધર્મ સ્વામિનારાયણનું પરમેશ્વર પણ ફેલાતું જવાનું છે. અત્યારની આ સભા પૂરી થાય છે. અહીંના 4-5 માણસો ભેગા થઈ અને વાજામાં સારી ધૂન બોલાવે અને અહીંના બેઠેલા માણસો સારી પેટ ધૂન કરે.